પ્રાંતિજ નગરપાલિકા દ્વારા નિર્મિત ઇન્દિરાનગર વસાહતમાં રહેતા ધર્મપ્રેમી લોકોએ રામદેવપીના નવા નેજા ચડાવી ધન્યતા અનુભવી. પ્રાંતિજ નગરપાલિકા દ્વારા પવિત્ર બોખના કિનારે ઇન્દિરાનગર સરકારી વસાહતનું નિર્માણ કરેલ છે. આ વસાહતમાં લગભગ 150 જેટલા ક્ષત્રિય સમાજના કુટુંબોની વસ્તી વસે છે. બક્ષીપંચ સમાજના આ લોકો દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી ખૂબ જ આનંદભેર કરે છે. ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામદેવના નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી અંતર્ગત આ વસાહતમાં રહેતા જીવાજી વજાજી ઠાકોરે 9 દિવસના નકોડા ઉપવાસ કરીને રામાપીનની પૂજા અર્ચના અને ભક્તિ કરી હતી. આ વસાહતમાં હાલ તો રામાપીનનું મંદિર બનાવેલ નથી, પરંતુ રામાપીનની તસવીરનું સ્થાપન કરીને સતત 9 દિવસ સુધી વસાહતવાસીઓએ ઉત્સવની ઉજવણી કરી હતી. 9મા દિવસે વાજતે ગાજતે શોભાયાત્રાનું આયોજન કરીને સૌ ધર્મપ્રેમી લોકોએ ભેગા મળીને રામાપીનને નવા નેજા ચઢાવીને ધન્યતા અનુભવી હતી. આ વસાહતમાં રહેતા તલાજી ઠાકોરના ઘરે રામાપીરના સ્થાનક છે. આ સ્થાનકમાં જઈને લોકોએ દર્શન કર્યા હતા. દેશભરમાં જ્યાં જ્યાં રામાપીરને માનનારા અનુયાયીઓ વસે છે ત્યાં ત્યાં દર વર્ષે ભાદરવા સુદ એકમથી નોમ સુધી નવરાત્રિ મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ દંતકથા મુજબ રાજસ્થાનના પોકણગઢના રાજવી અજમલજીને આપેલા વચન મુજબ ભાદરવા સુદ 11મા દિવસે ભગવાન રણછોડરાય 12 સ્વરૂપે પ્રગટ થઈને વિરમદેવ સાથે પારણિયામાં પહોંચી ગયા હતા. ત્યારે નિશાની રૂપે કુંપુ પગલાં જોઈને રાજા અજમલજી સમજી ગયા હતા કે સ્વયં વિષ્ણુ ભગવાન ધર્મપ્રેમીની સ્થાપના કરવા પધારી ચૂક્યા છે. ત્યારે તે બાળકનું નામ રામદેવજી રાખવામાં આવ્યું હતું અને ત્યારથી જ રામાપીનના અનેક પરચાઓ પામેલ અસંખ્ય લોકો રામાપીનના ભક્ત બની ગયા હતા. હરજી ભાટી, દલસુ શેઠ, સવા ભગત, પરમ ભગત, દાલીબાઈ જેવા તેમના ભક્તોના પરચાઓ આપીને રામાપીનો જય જયકાર થવા લાગ્યો. આજે પણ ઠેર ઠેર રામાપીનના મંદિરો જોવા મળે છે. શ્રદ્ધાળુ લોકો તેમની પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવે છે. રણુજામાં આજે પણ દૂર દૂરથી તેમના અનુયાયીઓ દર્શન કરવા ઉમટી પડે છે. ભક્તોને અનેક પરચા આપીને ધર્મની રક્ષા માટે જજુમીને 15મી સાલમાં 54 વર્ષની ઉંમરે ભાદરવા સુદ 11 ના પવિત્ર દિવસે તેમણે રામદેવપીર એટલે કે રણુજામાં સમાધિ લીધી હતી. આજે પણ શ્રદ્ધાળુ લોકો રામાપીરની ભક્તિ કરીને ધન્ય બની ચૂક્યા છે. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ. કે અમારે આ એરિયાની પબ્લિક સુધરે અને સારો વિકાસ થાય તે માટે અમે આ રામાપીરનું આખ્યાન મંડળ બનાવ્યું છે અને આ રામાપીરની ભક્તિમાં જીવાજી વજાજી એકમના દિવસથી બેસે છે અને નુમના દિવસ સુધી અમારે ભક્તિનું ધૂમધામથી રામાપીરનું ચાલે છે અને નુમના દિવસ અમે રામાપીરના નેજા ચઢાવીએ છીએ અને રામાપીરના નેજા ચઢાવીને અમે નુમના દિવસ જમણવાળો રાખી અને